કેમ છો બાળકો? હું હેતલ વ્યાસ ફ્રોમ અક્ષર સ્કૂલ. હવે પર્યાવરણ સ્વાધ્યાય પોથીમાં આપણે ચેપ્ટર 7 સુધી પૂરું કર્યું. હવે પાઠ્યપુસ્તકમાં ચેપ્ટર 8. તો ચેપ્ટર 8 માં શું છે? હું તો મોટો થઈશ. હવે એમાં શું છે કે ઘરેથી સ્કૂલે ચાલતા ચાલતા જાય છે, તો ચાલતા ચાલતા જાય છે તો એ રસ્તામાં અનેક વ્યવસાયકારોને જોવે છે. તો એમાં એ કોને કોને જોવે છે? તો પેલા તો એ ફુગાવાળા ભાઈ છે, જે ફુગા વેચે છે એને ફુગાવાળા ભાઈ કહેવાય. તો ફુગાવાળા ભાઈ ને જોવે છે. ત્યાંથી આગળ જાય છે તો જે ગાયો અને ભેંસો અને બકરા ચરાવે એને શું કહેવાય? તો કે ગોવાળ. તો ગોવાળ ને જોવે છે, કે જે ગાયો ભેંસો અને બકરા ચરાવતા હોય. એમ જ આગળ જાય છે તો આગળ જતા જતા જો એ કોને જોવે છે? તો કે જે ફર્નિચર બનાવે છે. બરાબર. તો ફર્નિચર કોણ બનાવે? સુથાર. તો સુથાર ભાઈ ને જોવે છે, કે જે શું કરે છે કે લાકડું કાપી અને ફર્નિચર બનાવે છે. ત્યાંથી થોડો આગળ જાય છે તો એ લુહાર ને જોવે છે. તો લુહાર ભાઈ શું કરે તમને ખબર છે? લુહાર ભાઈ છે એ લોઢું ટીપી અને દાતરડું બનાવે, પછી લોઢા માંથી અલગ વિવિધ જાતની વસ્તુઓ જેવી કે પલંગ કબાટ વગેરે બનાવે. બરાબર. એને લુહાર ભાઈ કહેવાય. એનાથી આગળ જાય છે તો એ કોને જોવે છે? તો કે કાર ડ્રાઈવર ને. જો આ ભાઈ છે એ ડ્રાઈવર છે, એ કાર ચલાવે છે. બરાબર. તો એ કાર ડ્રાઈવર ને જોવે છે. પછી તો ત્યાંથી એ જાય છે આગળ. તો આગળ જાય છે તો આ શું દેખાય છે? હેલિકોપ્ટર. તો હેલિકોપ્ટર ઉડાડતા હોય એને શું કહેવાય? પાયલોટ. તો એ પાયલોટ ને જોવે છે. અને ત્યાંથી આગળ નીકળે છે તો એ શું જોવે છે? તો કે આ ટ્રાફિક પોલીસ, કે જે એક હાથ ઊંચો કરે તો બધા વાહન છે એ ઉભા રહી જાય. બરાબર. ફરી પાછું સિગ્નલ આપે તો વાહનો છે એ ચાલવા માંડે. તો એ ટ્રાફિક પોલીસ ને જોવે છે. તો તેના મનમાં વિચાર આવે છે કે ટ્રાફિક પોલીસ બની જાઓ. ના ના. પછી એનાથી આગળ જાય છે તો એના આગળ થી આગળ જાય છે તો એ ડોક્ટર ને જોવે છે. જો ડોક્ટર છે એક બાળકને ચેક કરે છે તો એ ડોક્ટર ને જોવે છે. ત્યાંથી આગળ જાય છે તો કોણ? કુંભારભાઈ. કુંભારભાઈ શું કરે તમને ખબર છે? કુંભારભાઈ છે એ માટલા ઘડે. તો આ કુંભારભાઈ છે, જો ચાકડા ઉપર માટલું ચડાયેલું છે અને માટલું ઘડે છે તો એ કુંભારભાઈ ને જોવે છે. અને એના મનમાં વિચાર આવે છે કે આ કેવું સરસ માટલું બનાવે છે, આ તો બધા અલગ અલગ વ્યવસાયકારો છે એ તો બહુ બધું સરસ બનાવે છે. ઈ વિચારતા વિચારતા આગળ જાય છે તો એ દરજીભાઈ ને જોવે છે, કે જે એક બાળકના કપડાનું માપ લે છે. બરાબર. હવે ત્યાંથી આગળ જાય છે અને જોવે છે ઉભો રહીને તો એક કડિયાભાઈ છે એ સરસ મજાનું મકાનનું ચડતર કરતા જોવા મળે છે. હવે એનાથી આગળ જઈને જોવે છે તો શું જોવા મળે છે? તો કે મોચીભાઈ, કે જે તમે લોકો બધા ચંપલ પહેરો છો એ ચંપલ કોણ બનાવે છે? તો કે મોચીભાઈ. તો મોચીભાઈ ને જોવે છે. અને એનાથી પણ આગળ જાય છે તો એ વાણંદભાઈ ને જોવે છે. વાણંદભાઈ છે એ તો તમને બધાને ખબર છે કે વાણંદભાઈ કોણ છે? તો કે હેર ડ્રેસર. તમારા બધાના વાળ છે એ કોણ કાપે છે? તો કે વાણંદભાઈ. એટલે એ વિચારમાં પડે છે કે આ બધા વ્યવસાયકારો પોતાના કામમાં સરસ છે તો હવે હું મોટો થઈને શું બનીશ? બરાબર. તો આપણે જે વ્યવસાયકારો જોયા તો એ વ્યવસાયકારો ઉપરથી તમને પ્રશ્ન પૂછીશ તો પ્રશ્નના જવાબ દેતા આવડશે ને? તો ચાલો પ્રશ્નના જવાબ દેવા માટે તૈયાર થઈ જાઓ. ચંપલ સીવે બનાવે તેને શું કહેવાય? ચાલો, ચંપલ સીવે અને બનાવે તેને શું કહેવાય? તો તેને છે આપણે શું કરશું? મોચી. મોચીભાઈ કહેવાય. બરાબર. હવે ઘર કોણ ચડે છે? તો તમે જોયું દિવાલ બનાવતા હતા, દિવાલ બનાવીને કેટલું મસ્ત ઘર બનાવતા હતા, તો એ હતા કડિયાભાઈ. હવે પર્વત કોનું ઓજાર છે? તો લાકડું કોણ કાપે? ફર્નિચર બનાવે. બરાબર. એને શું કહીએ આપણે? મિસ્ત્રીભાઈ. તો એ મિસ્ત્રીભાઈ. હવે વાળ કાપે એને શું કહેવાય? એ તો બધાને આવડતું જ હોય, કારણ કે તમે લોકો પણ વાળ કાપવા જતા હોય, તો એને કહેવાય વાળંદભાઈ. હવે વાહન ચલાવે તેને શું કહેવાય? તો આપણે જોઈએ તો ડ્રાઈવર ભાઈ. બરાબર ને. તો એને કહેવાય કાર ડ્રાઈવર. આકાશમાં વિમાન કોણ ઉડાડે છે? તો આકાશમાં વિમાન છે એ પાયલોટ ભાઈ. બરાબર ને. તો લખવાનું પાયલોટ ભાઈ. હવે બીમાર પડીએ ત્યારે દવા લેવા કોની પાસે જઈએ છીએ?
તો તમને બધાને ખબર છે કે ડોક્ટર ભાઈ ડોક્ટર સાહેબ છે એ આપણને દવા આપે છે, ઇન્જેક્શન આપે છે, તો આપણે લખવાનું ડોક્ટર ભાઈ. માટલા કોણ બનાવે છે? તો તમને બધાને ખબર છે માટલું કોણ બનાવે? કુંભારભાઈ. કુંભારભાઈ તમારા પપ્પા શું કામ કરે છે? તો હવે એમાં શું લખવાનું કે જેના પપ્પા છે એ બિઝનેસ કરતા હોય તો બિઝનેસ લખવાનું, કોઈના પપ્પા છે એ નોકરી કરતા હોય તો નોકરી લખવાનું, અને કોઈના પપ્પા છે એ કોઈ પણ જાતનો વ્યવસાય કરતા હોય તો આપણે એ લખવાનું. એટલે એ લખવા માટે તમારે તમારી જાતે લખવાનું મમ્મીને પૂછીને, બરાબર? એટલે આ આપણે પ્રશ્નનો જવાબ છે એ ખાલી રહેવા દેશું, બરાબર? ખેતરમાં અનાજ કોણ પકવે છે? તમને ખબર જ છે ખેતરમાં ખેતર ખેડી અને અનાજના દાણા કોણ વાવે છે? તો એ છે ખેડૂત ભાઈ. ગાયો ચરાવનારને શું કહેવાય? તમે જે ફોટો જોયો, બરાબર, પિક્ચર જોયું, એમાં ગાયો ચરાવતા હતા એને આપણે શું કહેતા હતા? ગોવાળભાઈ. હવે એવી જ રીતે છેલ્લો પ્રશ્ન છે કે કપડા સીવવા કોની પાસે જશો? તો તમને બધાને ખબર જ છે કપડા સીવવા માટે આપણે દરજીભાઈ પાસે જઈશું, બરાબર? તો તમને લોકોને આ વ્યવસાયકારો ના નામ બધા આવડી ગયા, બરાબર? કયા વ્યવસાયકારો શું બનાવે છે એ પણ આવડી ગયું, પ્રશ્નના જવાબ દેતા પણ આવડી ગયું. ખુબ સરસ. ચાલો તો હવે તમારે લોકોને હોમવર્કમાં શું કરવાનું છે? તો કે આ 1 થી 5 પ્રશ્ન છે, 1, 2, 3, 4 અને 5 પ્રશ્નો લખવાના અને એનો જવાબ લખવાનો છે. થેન્ક યુ.